જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ હિમાનિસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું હિનાબેનનું સ્પેશિયલ બોમ્બે મિસળ તો ફણગાવેલા મગમાંથી બનતી આ રેસીપી પૌષ્ટિકની સાથે સાથે ટેસ્ટી પણ છે અને હિનાબેન આ બોમ્બે મિસળ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે તે આ બોમ્બે મિસળના ઓર્ડર પણ લે છે તો જો શુભપ્રસંગે તમારે આ બોમ્બે મિસળનો ઓર્ડર આપવો હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો તો આ બોમ્બે મિસળ બનાવવાની ચાલો શરૂઆત કરીએ તો તેની માટે અહીંયા બધી જ સામગ્રી ગોઠવી દીધેલી છે તો તેમાં આ મેદાની પૂરીનો પણ ઉપયોગ થાય છે તો આ મેદાની પૂરી પણ તેઓ ઘરે જ બનાવે છે સાથે અહીંયા ખજૂર આંબલીની ચટણી છે ચાટ મસાલો છે ગળ્યું દહીં છે ફરસાણની મમરી છે અને તે સિવાય ડુંગળી સેવ કોથમીર અને અન્ય મસાલા છે તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરીને ફણગાવેલા મગ તેમને ઉમેરી દીધા છે મિક્સ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરવાનું છે અને હળદર ઉમેરવાની છે મિક્સ કરી દઈએ તો આ રીતે ફક્ત વઘારેલા જે ફણગાવેલા મગ છે તે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ જે બોમ્બે મિસળ છે તેમાં આ રીતે જે ફણગાવેલા મગ છે તેને વઘારીને જ ઉપયોગમાં લેવાય છે હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે એક ચમચી જેટલું અહીંયા ઉમેરેલું છે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા ફક્ત ઘરના મસાલાઓનો જ ઉપયોગ કરીને આ જે મગ છે તે આપણા વઘારી દીધેલા છે તો હવે આપણે પ્લેટિંગ કરીશું તો સૌથી પહેલાં પ્લેટમાં આપણે જે મેદાની પૂરી બનાવેલી છે તેને આ રીતે તોડીને મૂકવાની છે ત્યારબાદ આપણે જે વઘારીને મગ રાખેલા છે તે ઉમેરીશું અહીંયા મમરી જે ફરસાણની આવે છે તે આપણે ઉમેરવાની છે ત્યારબાદ ઝીણી સેવ ઉમેરીશું હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી આ રીતે એડ કરવાની છે અને અહીંયા ગળ્યું દહીં ઉમેરીશું ઉપરથી આપણે થોડો ચાટ મસાલો એડ કરવાનો છે અને થોડું લાલ મરચું પાવડર તો આ બધી જ વસ્તુ મિક્સ કરવાની છે લાસ્ટમાં અહીંયા કોથમીર એડ કરી દઈશું તો તૈયાર છે હિનાબેનનું સ્પેશિયલ બોમ્બે મિસળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ આ રીતે ઘરે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને તમારે જો ઓર્ડર આપવો હોય તો જેમ મેં પહેલાં કીધું તેમ તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે ઓર્ડર પણ કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો થેન્ક યુ